તો હીરાભાઈ સોલંકી કહ્યું કે તમામ જે વ્યવસ્થા કરી દેવામાં આવી છે, લોકોને જે હાથ જોડી જોડીને અપીલ કરવામાં આવી રહી છે, ભુજથી જાહેર રોડ પરના હોર્ડિંગ્સ જે હટાવી દેવામાં આવ્યા કે જે સૌથી વધુ નુકસાન કરતા હોય છે, જ્યારે જબરદસ્ત પવન ફૂંકાતો હોય છે, સમગ્ર શહેરમાં હોર્ડિંગ્સ ઉતારી લેવાના આદેશ આપવામાં આવ્યા છે, જાહેર રોડ પરના હોર્ડિંગ્સ પોસ્ટર્સ હટાવી દેવામાં આવ્યા છે, કારણ કે જે લોખંડી હોર્ડિંગ્સ હોય છે તે જીવ લઈ લેતા હોય છે, તે વાહનોને નુકસાન કરતા હોય છે, તે જે જાહેર મિલકત કે પછી મકાનોને નુકસાન કરતા હોય છે, અને એ જે ભુજમાં જાહેર રોડ પરના જે હોર્ડિંગ્સ હટાવવામાં આવ્યા છે અને જે બાકી રહી ગયા છે તેને ઉતારી લેવા માટેનો પણ આદેશ આપવામાં આવ્યો છે સમગ્ર શહેરમાંથી. તો ન માત્ર આ ભુજની વાત છે, પરંતુ મને લાગે છે કે એ તમામ જે દરિયાકાંઠા પર આવેલા જે શહેરી વિસ્તાર હોય કે ગામડામાં હોય કે જ્યાં ઊંચા ઊંચા હોર્ડિંગ્સ હોય છે, લોખંડના જે પતરાથી બનેલા જે હોર્ડિંગ્સ હોય છે તેને ઉતારી લેવા માટેના જે આદેશ પહેલેથી જ આપી દેવામાં આવ્યા છે અને તેની શરૂઆત જે લાગે છે કે ભુજથી શરૂઆત થઈ છે અને સૌથી પહેલી કામગીરી આ થઈ છે કે જ્યાં હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવે તેના દ્રશ્યો આપની સામે છે કે જ્યાં લોખંડના જે ગ્રીલ ઉપર જે એંગલ ઉપર જે હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે કે જ્યાંથી જે લોકો પસાર થતા હોય છે, વાહનો પસાર થતા હોય છે અને તેમની પર પડેલી ત્રાટકે નહીં. દ્વારકાથી સમાચાર આવી રહ્યા છે કે જ્યાં માછીમારો અને સ્થાનિકોનું સ્થળાંતર NDRF દ્વારા કરવામાં આવ્યું, તો આ એ જવાનો છે કે જેઓ રૂપેણ બંદરથી તમામને એક સ્કૂલમાં લઈ ગયા છે, સુરક્ષિત સ્થળ પર લઈ ગયા છે. રૂપેણ બંદર પર 20,000થી વધુ લોકો જે વસવાટ કરે છે તેમને સ્થળાંતર કરવામાં આવ્યા છે. NDRFની ટીમ કે જે દ્વારકા પહોંચી અને તેમણે પહેલું કામ કર્યું પોલીસ અને વહીવટીતંત્ર સાથે મળીને કે જે ખડે પગે છે અને તેઓ ભૌગોલિક સ્થિતિ જાણતા હોય છે કે કઈ કઈ જગ્યાએ માનવ વસવાટ સૌથી વધુ છે. માછીમારોનું જે સ્થળાંતર કરવામાં આવ્યું છે એક સ્કૂલની અંદર રૂપેણ બંદરથી તમામને ખસેડી લેવામાં આવ્યા છે. તો હાલની જે કામગીરી છે તે છે સ્થળાંતરની, હોર્ડિંગ્સ દૂર કરવાની છે, માછીમારોની જે બોટ છે તેને ગામની અંદરની તરફ લઈ જવાની છે કે જેથી એ હવાને કારણે ભારે પવનને કારણે તેમની હોડીઓને નુકસાન ન થાય, અન્ય માલ મિલકતને નુકસાન ન થાય, કોઈ માનવ જિંદગીને નુકસાન ન થાય, કોઈ બાળક કે મહિલાને કોઈ પણ પ્રકારની ઈજા ન પહોંચે તે પ્રાથમિકતા છે. તો જે આપને જે માહિતી પહોંચાડી કે જે અગત્યની જે પ્રાથમિકતા જે છે કે લોકોના ભોજનની વ્યવસ્થા કરવામાં આવે, લોકોને સુરક્ષિત સ્થળ પર લઈ જવામાં આવે, હોર્ડિંગ્સ દૂર કરવામાં આવે, કારણ કે હોર્ડિંગ્સ એ જે ઊંચાઈ પર જે હોય છે અને પવનનો જે માર ઝીલી શકતા નથી હોતા અને તેનું કારણ છે કે તે વાહન પર પડતા હોય છે, લોકો પર પડતા હોય છે. અને હવે જોઈશું કે દરિયાની સ્થિતિ શું છે. ઉનામાં જુઓ, પોરબંદરમાં જુઓ, ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દ્વારકામાં પણ એ જ સ્થિતિ છે. દીવ, જાફરાબાદ અને તિથલનો દરિયો કે જાણે કે ગાંડો તૂર બન્યો છે અને તેનું કારણ છે વાયુ નામનું વાવાઝોડું કે જે ભલે 340 કિલોમીટર દૂર હોય પરંતુ તેની અસર અત્યારથી જ જોવા મળી રહી છે. એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં કે જ્યાં જ્યાં જે દરિયો એ ગાંડો તૂર બન્યો છે, ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે, 1.5 થી 2 મીટર ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને સંભાવના એવી પણ છે કે જ્યારે જેમ જેમ આ વાયુ નામનું વાવાઝોડું નજીક આવશે કે જે ડીપ ડિપ્રેશનથી વાવાઝોડુંમાં તેણે સ્વરૂપ ધારણ કર્યું અને આ વાવાઝોડું જ્યારે વાયુ પોતાનું જે તાંડવ મચાવશે ત્યારે ખબર પડશે કે દરિયો કેટલો ઊંચો ઉછળે છે, દરિયોમાંથી પાણી જે છે તે કેટલી ઝડપથી એ દરિયાકાંઠાના વિસ્તારની અંદર રહેલા ગામડાઓની અંદર દરિયાના પાણી જે ધસી જાય છે અને તે વખતે જો કાચા મકાનો જે હશે કે પછી એવા પાકા મકાનો હશે તેને એ ઓછા વધતા પ્રમાણમાં તેને અસર કરી શકે છે, તેને નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ એ માલ મિલકત જે નુકસાન થાય તેને જે આપ વ્યવસ્થિત કરી શકો છો તેની સામે પહોંચી વળાય, પરંતુ માનવ જિંદગીને કોઈ નુકસાન ન પહોંચે તે પ્રાથમિકતા સરકારની રહી છે. તો દરિયામાં મોજા ઉછળે છે, NDRF જવાનો તૈયાર છે, સુસજ્જ છે, તેમણે સ્થળાંતર પણ કરાવ્યું, ફૂડ પેકેટની વ્યવસ્થા એ તાબડતોબ થઈ રહી છે, દરેક ગામમાં થઈ રહી છે, અસરગ્રસ્તોનું પણ સ્થળાંતર એ સુચારુ રૂપે થઈ રહ્યું છે. તમામ લોકોને જે અપીલ થઈ રહી છે, હાથ જોડીને અપીલ થઈ રહી છે કે સૌથી પહેલાં આપ આપની જાતને બચાવો, માલ મિલકત જે છે આપનું જે રાચરચીનું જે છે, ફર્નિચર જે છે તેને એ કોઈ ગાડીમાં એ ખાનગી વાહનમાં પણ બચાવી શકાશે, તેને બચાવી લેવામાં આવશે. પરંતુ કેટલાક લોકો જે છે કે જે જાતે માથા પર તેમના જે સાધનો જે ચીજ વસ્તુઓ જે છે જિંદગીભરથી તેને લઈને તેઓ બસમાં જઈ રહ્યા છે. ST તંત્રની જે હમણાં વાત કરી કે લગભગ 8,500 જેટલી ST બસ છે
કે જેમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી છે કે જેથી કઈ બસ કઈ તરફ જઈ રહી છે તેની જાણકારી મેળવી શકાય, લાઈવ મોનિટરિંગ તેનું થઈ શકે. તો આ સ્થિતિ જે નિર્માણ પામી છે ગુજરાતમાં અને ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારની, કે જ્યાં લોકોની અગ્નિ પરીક્ષા થશે, વહીવટીતંત્રની અગ્નિ પરીક્ષા થવાની છે, ફૂડ પેકેટની વ્યવસ્થા કે જે ગઈકાલ રાતથી શરૂ કરી દેવામાં આવી છે, અને જે જે લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે તેમના સુધી તેમને કોઈ તકલીફ ન પડે, જમવાની કે કપડાં લત્તાની, તેમને રહેવાની, તેમને પાણીની કોઈ મુશ્કેલી ન પડે તે વ્યવસ્થા લાગે છે કે તે આપોઆપ શરૂ થઈ ચૂકી છે. અને લોકો સ્વયંભૂ જોડાયા છે કે તેઓ તેમનાથી બનતી કેટલી મદદ કરી શકે, લોકોને તેઓ કેટલા મદદરૂપ થઈ શકે. અને આ જે સમય જે છે, જે સંઘ ભાવના જે બતાવવામાં આવે, લોકો કેટલા મદદરૂપ થાય છે તે જોવા મળતું હોય છે અને ભૂલી જતા હોય છે નાત જાત કે પછી જે વૈમનસ્ય જે પહેલાં રહેતું હોય, અને આવી સ્થિતિની અંદર લોકો હાથથી હાથ મિલાવી દે તે બતાવે છે કે સમાજ કેટલો એકજૂટ થયેલો છે. અને આ એકજૂટતા જે જૂથબંધી નહીં પરંતુ જે લોકોની માનવતા જે છે તે નજરે પડતી હોય છે. ફૂડ પેકેટ જ્યારે મહિલાઓ બનાવીને લોકો સુધી પહોંચાડે છે તે બતાવે છે કે ગુજરાત એક છે અને તૈયાર છે કોઈ પણ સ્થિતિ સામે લડવા માટે. પોરબંદરના નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવશે અને તેને લઈ તંત્ર તો તૈયારી કરી છે, સાથે સાથે જે સંસ્થાઓ છે તે પણ તૈયારી કરી રહ્યું છે. કારણ કે જે લોકોનું સ્થળાંતર કરે તેને ખાવા પીવાની વ્યવસ્થા સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવી રહી છે. અત્યારે બહેનો છે તે તૈયારી કરી રહી છે કે જે લોકોનું સ્થળાંતર કરશે ત્યાં જમવાનું છે તે પહોંચાડવાના છે. આપણી સાથે છે બેન, આપનું પહેલા મને પરિચય આપશો. પ્રજ્ઞાબેન થાનકી, સ્વામિનારાયણ ગુરુકુલમાં સર્વિસ કરું છું. પ્રજ્ઞાબેન, ખાસ કરીને જે લોકો સ્થળાંતર કરવાના છે તેના માટેની આ વ્યવસ્થા કરો છો, કેટલું ફૂડ પેકેટ તૈયાર કરશો અને તે લોકોને મોકલાવશો? વાયુ વાવાઝોડું આવી રહ્યું છે તો અસરગ્રસ્ત થનાર માણસોને ભોજનની વ્યવસ્થા મળી રહે તે માટે થઈ અને ખીચડી શાક કઢીનું આયોજન સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે અને બને ત્યાં સુધી વધારે લોકોને આ યોજનાનો લાભ મળે અને બધાને પૂરતું ભોજન મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ખાસ કરીને જેટલા દિવસ સુધી એ લોકોનું સ્થળાંતર ફરી એ લોકો જે પ્રભાવિત થશે એ લોકોને જ્યાં સુધી સ્થાય નહીં થાય ત્યાં સુધી આ લોકોને ભોજન સ્વામિનારાયણ મંદિર દ્વારા આપવામાં આવશે? હાજી, ભોજનની વ્યવસ્થા જ્યાં સુધી લોકોને કોઈ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી અહીંયાથી મદદ કરવામાં આવશે અને સહાય પણ પૂરી આપવામાં આવશે. તો અત્યારે ખાસ કરીને બહેનો છે તૈયાર કરી રહી છે જે લોકોનું સ્થળાંતર કરવામાં આવશે તેને ભોજન પહોંચાડવાનું અને જ્યાં સુધી લોકોને વ્યવસ્થા ના થાય ત્યાં સુધી જે સંસ્થાઓ છે, અલગ અલગ સંસ્થાઓ છે તે પણ પૂરી પાડશે. અહીં આપ જોઈ શકો છો કે અત્યારે મોટા પ્રમાણમાં શાકભાજી પણ મગાવી લેવામાં આવ્યું છે, કારણ કે ખૂબ જ મોટી સંખ્યામાં લોકોનું સ્થળાંતર કરવાના છે અને પોરબંદરની જે સહી સલામત જગ્યા છે ત્યાં લઈ જવામાં આવશે. તો સહી સલામત જગ્યા સાથે લોકોને જમવાનું પણ મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. કેમેરામેન